સ્વાધ્યાય પોથી પાના નંબર 90 પ્રશ્ન 11 નીચેના પ્રશ્નોના જવાબ લખો. દાખલા નંબર 1 અમીષાએ 1 લીટરવાળી પાણીની બોટલમાંથી 250 મિલીલીટર પાણી પીધું અને તેના મિત્રએ 150 મિલીલીટર પાણી પીધું, તો હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? 1 લીટરવાળી બોટલ છે અને તેણે 250 મિલીલીટર પાણી પીધું અને તેના મિત્રએ 150 મિલીલીટર પાણી પીધું, તો બોટલમાં કેટલું પાણી વધ્યું તે શોધવાનું છે. તો સૌથી પહેલાં જેટલું પાણી પીધું છે તેનો સરવાળો કરી દઈશું. તો 250 મિલીલીટર પાણી અને 150 મિલીલીટર પાણી પીધું છે બંને જણે, તો આપણે તેનો સરવાળો કરીએ. 250 મિલીલીટર વત્તા 150 મિલીલીટર તેના મિત્રએ પીધું. બાજુમાં લખ્યો અમીષાએ પીધું. અને આ મિત્રએ પીધું. શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય, પાંચ ને પાંચ દસો શૂન, વધી એક, એક ને બે ત્રણ, ત્રણ ને એક ચાર. તો કુલ 400 મિલીલીટર પાણી પીધું છે. હવે 1 લીટરવાળી પાણીની બોટલ હતી અને એમાંથી 400 મિલીલીટર પાણી પીધું, તો કેટલું પાણી બાકી રહ્યું હશે? તો આપણે 1000 મિલીલીટરમાંથી 400 મિલીલીટર બાદ કરીશું. તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. અહીંયા 400 મિલીલીટરમાં છે એટલે આપણે લીટરને મિલીલીટરમાં ફેરવીશું. તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. હવે 1000માંથી 400 મિલીલીટર પાણી પીધું એટલે બાદ કરીશું. 1000 મિલીલીટર પાણી હતું એમાંથી 400 મિલીલીટર પાણી પીધું. તો એકમથી શરૂઆત કરીશું. તો એકમમાં શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, એ શૂન્યમાંથી ચાર નહીં જાય તો દશક લઈશું. તો શૂન્યમાંથી ચાર નહીં જાય તો એક પાસેથી એક લઈએ, તો એક પાસે શૂન્ય રહેશે. હવે દસમાંથી ચાર જાય તો વધે છ, અહીં શૂન્ય છે, અહીંયા કશું નથી તો શૂન્ય લખી દઈએ. તો શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. તો 600 મિલીલીટર પાણી બાકી રહ્યું. હવે આખા વાક્યમાં જવાબ લખવાનું. બોટલમાં 600 મિલીલીટર પાણી બાકી રહ્યું. આ રીતે સૌથી પહેલાં જેટલું પાણી પીધું એ બંનેનો સરવાળો કરવાનો અને જેટલા લીટરવાળી પાણીની બોટલ હોય તેમાંથી જેટલું પાણી પીધું એટલું બાદ કરીએ એટલે કેટલું પાણી બાકી રહ્યું તે મળી જાય. બીજો દાખલો. મોહન ચાની દુકાન ચલાવે છે, તે 1 કપ ચા બનાવવા 20 મિલીલીટર દૂધ વાપરે છે, તો તેની 100 કપ ચા માટે કેટલા દૂધની જરૂર પડે? એકદમ સહેલો દાખલો છે. સૌ ખાલી પદ જ મૂકવાનું છે કે 1 કપ ચા બનાવવા 20 મિલીલીટર દૂધ જોઈએ, તો 100 કપ ચા બનાવવા કેટલું દૂધ જોઈએ? હવે ક્રોસ ગુણાકાર કરવાનો. 100 × 20 છેદમાં 1, છેદમાં 1 ના લખીએ તો ચાલે, તો 100 × 20, 100 × 20 કરીએ તો આવે 2000 મિલીલીટર. હવે 2000 મિલીલીટરને લીટરમાં ફેરવીએ તો 1000 મિલીલીટર બરાબર 1 લીટર થાય. તો 2000 મિલીલીટર બરાબર 2 લીટર.
જવાબ લખવાનો તો તેને 100 કપ ચા માટે 2 લિટર દૂધની જરૂર પડે. અથવા નામ આપ્યું છે તો લખવાનું મોહનને 100 કપ ચા માટે 2 લિટર દૂધ જોઈએ. ત્રીજો દાખલો. ધારાની દાદી બીમાર હતી. ડૉક્ટરે 200 મિલિલિટરની દવાની શીશી આપી અને 10 દિવસ સુધી દરરોજ સવારે 1 સરખા માપની દવા લેવાનું કહ્યું. તો ધારાની દાદીએ દરરોજ સવારે કેટલા મિલિલિટર દવા લીધી હશે? 1 દિવસમાં કેટલી દવા લીધી તે નથી આપ્યું, પણ ખાલી 10 દિવસનું 200 મિલિલિટર આપ્યું છે. હવે આપણે એ શોધવાનું છે કે 1 દિવસમાં કેટલા મિલિલિટર દવા લીધી હશે. તો એના માટે ભાગાકાર કરીશું. તો 200 મિલિલિટર દવાની શીશી ભાગ્યા 10 દિવસ કીધું છે તો ભાગ્યા 10 કરવાના. તો 200 ભાગ્યા 10, 10 ના ઘડિયામાં 20 ક્યાં આવે? તો 10 2 20. 0 માંથી 0 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. ઉપરથી 0 ઉતારીએ તો અહીંયા ભાગ નહીં ચાલે, તો એનું આપણે ઉપર 0 મૂકી દઈશું. તો રોજ 20 મિલિલિટર દવા લીધી હશે. આખા વાક્યમાં જવાબ લખવાનો, ધારાની દાદીએ દરરોજ સવારે 20 મિલિલિટર દવા લીધી હશે. દાખલા નંબર 4. મયંક દરરોજ ડેરીથી 6 ટોકન ખરીદે છે. જો 1 ટોકન 1/2 લિટર દૂધ માટે વપરાય તો મયંક દરરોજ કેટલું દૂધ ખરીદે? દરરોજ ડેરીથી 6 ટોકન ખરીદે છે અને 1 ટોકનથી 1/2 લિટર દૂધ મળે છે, તો કેટલું દૂધ ખરીદે તે શોધવાનું છે. તો આપણે પહેલાં પદ મૂકીશું. પદ આવશે 1 ટોકન બરાબર 1/2 લિટર. 1 ટોકનથી 1/2 લિટર દૂધ મળે છે તો 1 ટોકન બરાબર 1/2 લિટર. 1/2 લિટર, 1/2 એટલે 1/2 લિટર દૂધ. તો 6 ટોકન બરાબર કેટલા લિટર દૂધ? હવે ક્રોસ ગુણાકાર કરવાનો. તો 6 × 1/2 કીધું છે તો નીચે લખવાના 2 × અહીંયા 1 ટોકન છે તો 1 લખીએ તો ચાલે, ના લખીએ તો પણ ચાલે. તો 6 × 1/2, તો 6 × 1/2. તો હવે 2 ના ઘડિયામાં 6 ક્યાં આવે? તો 2 3 6. તો 3 × 1, તો 3 × 1 3 લિટર. કેટલા લિટર દૂધ કીધું છે એટલે 3 લિટર. હવે જવાબ લખી દેવાનો આખા વાક્યમાં. મયંક દરરોજ 3 લિટર દૂધ ખરીદે છે.